નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતની અંદર વર્તમાન સમયની અંદર થોડી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં એ ઘણી બધી સમસ્યાઓનો ભારત સામનો કર્યો છે. એ પૈકીનું જે COVID-19 મહામારી છે, એના કારણે એની અસર શૈક્ષણિક સંસ્થાઓ પર પણ એ પડી છે. તો આજે લોકડાઉનની પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓનું શિક્ષણ છે એ વધારે ન ખોરવાય અને એ મૂળ પ્રવાહ સાથે જોડે, એના માટે આપણે છે એ ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા છે એ શૈક્ષણિક કામગીરી આગળ ધપાવવાનું એ નક્કી કર્યું છે. એના અંતર્ગત આજે અંગ્રેજી વિષયની અંદર એ આપણે એક મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આ બાબતે એ આપણે રેગ્યુલર વર્ગો છે એ અપલોડ થતા રહેશે અને આપણામાંથી થોડું ઘણું કંઈ શીખી અને આપણું શૈક્ષણિક કાર્ય આગળ છે એ વધારીશું. તો આજનો આપણો વિષય છે અંગ્રેજી અંતર્ગત ડુ એઝ ડાયરેક્ટેડ નામનો મુદ્દો છે, કે જેની અંદર આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે. અંતર્ગત એ 9-10 ની અંદર અને સાથે સાથે જે 11-12 ની અંદર પણ એ અલગ અલગ પ્રકારના ચેન્જ કરવાના આવે છે. તો આ ચેન્જ અંતર્ગત એક ડુ એઝ ડાયરેક્ટેડની અંદર એ 10th છે મુખ્યત્વે છે એ જેને આપણે ગુજરાતી ભાષાની અંદર એ કાળ પરિવર્તન કહીએ છીએ. આપ સૌ જાણો છો કે જ્યારે આપણે ગુજરાતી ભાષાની અંદર વાતચીત કરવાની હોય છે તો કાળ વિશે બહુ સારું વિચારવું પડતું નથી. વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, આના વાક્યોની આપણને છે એ માહિતી હોય છે. પણ મુખ્ય સમસ્યા એ થાય છે કે અંગ્રેજીથી આપણે એટલા બધા જોડાયેલા નથી. સામાન્ય રીતે વાતચીતની અંદર આપણે એનો એટલો બધો ઉપયોગ કરતા નથી અને કરીએ છીએ તો ઘણી વખત જો યોગ્ય સમયનું જ્ઞાન ન હોય તો આપણે ઘણી વખત ભૂલો પણ એ કરતા હોઈએ છીએ. તો આવી ભૂલો ન થાય એના માટે આપણે સામાન્ય રીતે કાળની માહિતી હોવી એ જરૂરી છે. તો એવી જ રીતે અંગ્રેજી ભાષાની અંદર પણ એ મુખ્યત્વે 3 કાળ છે એ રહેલા છે, કે જેની અંદર વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે. હવે એના કેટલા પ્રકારો છે કે સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે, સાદો ભવિષ્યકાળ છે, એવી જ રીતે ચાલુ અને પૂર્ણ કાળ. તો એની અંદર એ પરીક્ષાની અંદર જ્યારે આપણને પૂછાય છે ત્યારે એ રીતે પૂછાય છે કે ભાઈ એક પેરેગ્રાફ આપણને આપેલો છે, આ પેરેગ્રાફ છે એનું આપણે એ સ્ટાર્ટ ધીસ વે કરીને એક લખાણ આપેલું છે, આ લખાણની અંદર આપણે કેવી રીતે ચેન્જ કરીશું. તો આજે આપણે પ્રથમ વર્ગની અંદર એ પ્રશ્ન કેવી રીતે પૂછાય છે એના માટે એ આપણે થોડીક એ તૈયારી કરીશું. તો એના માટે પેરેગ્રાફ આપણે જોઈએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણે સામે પેરેગ્રાફ કંઈક એ રીતે છે. શી ફિનિશ્ડ હર હોમવર્ક, શી ડીડ નોટ હેલ્પ અધર્સ, શી વેન્ટ ટુ પ્લેગ્રાઉન્ડ. હવે જ્યારે પરીક્ષામાં આપણને આવો કોઈ પેરેગ્રાફ આપવામાં આવે છે તો અહીંયા ઘણી વખત એવું થાય છે કે પ્રશ્નનો જવાબ આપણને આવડે છે પણ જો આપણે સમજતા નથી તો એના કારણે અમુક મુશ્કેલી છે એ સર્જાય છે. આ જે પ્રશ્ન છે એની નીચે આવું કંઈક આપણને આપેલું હોય છે. તો એના માટેની 2-3 બાબતો આપણે છે એ જોઈએ છે. સૌથી પહેલા
કે આપણે આ પેરેગ્રાફ આખો બે એક બે વખત વાંચી જઈશું. દાખલા તરીકે શી ફિનિશ્ડ હર હોમવર્ક શી ડીડ નોટ હેલ્પ અધર શી વેન્ટ ટુ પ્લે ગ્રાઉન્ડ. હવે આખો પેરેગ્રાફ આપણે વાંચો છે તો સૌથી પહેલા એનું જોવાનું છે કે આપણે ડુ એસ ડાયરેક્ટર અંતર્ગત એ રૂપાંતરણ શામાં કરવાનું છે. તો કે શી ફિનિશિઝ કરીને આગળ આપણને વાક્ય છે એ ચેન્જ કરવાનું કીધું છે. તો સૌથી પહેલા એ આ જે પેરેગ્રાફ છે એમાં એક બાબતનું આપણે ધ્યાન રાખીશું. અહીંયા પહેલી બાબત કે આગળનો પેરેગ્રાફ ક્યાં કાળની અંદર આવેલો છે. તો આ જે કાળ આપણે જોઈએ છે કે અહીંયા સામાન્ય રીતે ઓળખ માટે એના માટે આપણે કાળનો આગળ અભ્યાસ કરવા જઈએ છીએ, પણ સૌથી પહેલા આપણે મુદ્દો શું છે એ સમજીએ. એટલે અહીંયા આ જે આપણને વાક્ય આપેલું છે એ સામાન્યતઃ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે આ સાદા ભૂતકાળનું વાક્ય છે એ આપણને ક્યારે ખબર પડશે? તો કે અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલા વાક્યની અંદર ફિનિશ્ડ આવું ક્રિયાપદ આપણને આપેલ છે, બીજાની અંદર છે એ સહાયતા ક્રિયાપદ તરીકે ડીડ, અને નકાર વાક્ય છે એટલે નોટ આપેલું છે, ત્રીજા વાક્યની અંદર આપણને વેન્ટ આપેલું છે. તો આપણે કાળનો જ્યારે અભ્યાસ કરીએ છીએ એ અંતર્ગત આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ભૂતકાળ જે છે એ સાદા ભૂતકાળની અંદર આપણને ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે એ આપેલા હોય છે, અથવા તો ટુ ડુના રૂપ તરીકે છે એ ડીડનો ઉપયોગ કરેલો હોય છે. She goes to
क्लियर राउंड अरे चलो रूपांतरण विषय आज मुद्दों अपने थोड़ा વધારે અસરકારક રીતે એ ભણી શેરો માટે આપણે સૌપ્રથમ પ્રણેત્રણ સાદા કાળ છે એના વિશે એ માહિતી પ્રાપ્ત કરીશું સૌપ્રથમ આપણે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને જેમ આપણે સાદો વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ પણ વિસ્તૃત માહિતી મેળવવા જોઈએ તો એની અંદર ઘણા બધા નિયમો આવે છે પણ આપણે ધોરણ 11 બાદના અનુસંધાને જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે સૌથી અગત્યનું કામ કે ભાઈ આખો પેરેગ્રાફ વાંચ્યા પછી હવે એની અંદર સાદા વર્તમાન કાળનું કોઈ વાક્ય છે તો આ વાક્ય આપણને જે સરળતાથી પ્રાપ્ત થઈ જાય એવું છે એક એક કરવાનું છે તો એના માટે છે એ સૌથી પહેલા એની વાક્ય રચના છે એ આપણે જોઈએ તો એની અંદર સૌથી પહેલા વાક્ય રચનામાં આવશે વિધાન વાક્ય અકાર વાક્ય માટેનું અકાર વિધાનની વાક્ય રચનામાં સૌથી પહેલા કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ આટો કે વાય કે રચના હવે એનો આપણે વિસ્તૃત એ વિવરણ કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ કર્તા છે એની અંદર આપણે સામાન્ય રીતે આઈ વી યુ તે હી શી ઇટ આટલી બાબતોનો એ કર્તાની અંદર સમાવેશ કરીએ હવે આ બધા જ કર્તા જે છે આઈ વી યુ તે હી શી એનો એક જ સાથે એક સરખા ક્રિયાપદ આપણે વાપરી શકાતા નથી સહાયક ક્રિયાપદો પણ એક સરખા વાપરી શકાતા નથી એટલા માટે તેને બે વિભાગોમાં વહેંચવામાં એ આવે છે તો સૌથી પહેલા આપણે જોઈએ છે કર્તા તરીકે આપણી પાસે આઈ વી યુ અને તે જો આવો કર્તા આપણી પાસે હોય આઈ વી યુ તે તો એની સાથે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ વાપરીશું ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દો જેની અંદર પરમ અથવા સમય દર્શક શબ્દ એ આવી જતા હોય છે આનું ઉદાહરણ આપણે લઈએ દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે અહીં આપણે જોઈએ છીએ કે કર્તા તરીકે આપણી પાસે આઈ છે કે જેનો સમાવેશ ત્રીજા પુરુષ એકવચનની અંદર થતો નથી એની સાથે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું ત્યાર પછી અન્ય શબ્દ કર્મ તરીકે ક્રિકેટ અને સાદો વર્તમાન કાળ હોવાના નાતે એ રોજિંદી થતી ક્રિયા હોય એના માટે કહેવું જોઈએ હું દરરોજ ક્રિકેટ રમું છું હવે આ વાક્યની અંદર બીજું વાક્ય લઈએ વી ગો ટુ બીજું હોય કે એમાં કર્તા તરીકે આપણી પાસે વી છે કર્તા એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો આવેલો છે સમય દર્શક શબ્દ તરીકે તો આવા પ્રકારના વાક્યો થી અવતાર વિધાનની અંદર એ જોવા મળે છે આની સાથે વાક્ય રચના નંબર 2 આપણી પાસે છે બીજી વાક્ય રચના જે છે એ પણ એની અંદર કર્તા તરીકે છે એ વી શી જે કર્તાઓને આપણે છે એ ત્રીજા પુરુષ એક વચનના કર્તા તરીકે ઓળખે છે ટકુરુ એવ તો આવા કર્તાઓ સાથે છે એ ક્રિયાપદનું એસ કે ઈએસ વાળો રૂપ એની ઉપરાંત એ આપણે છે એ અન્ય શબ્દ વાક્ય એ જ રહે છે ક્રિયાપદની અંદર જે ફેરફાર છે એમ આપણે જોઈએ દાખલા તરીકે કર્તા તરીકે આપણી પાસે રાજ હવે રાજ છે એનો સમાવેશ આપણે છે એ ત્રીજો પુરુષ એકવચનની અંદર કરીએ છીએ એના માટે આપણે એ ક્રિયાપદ
ક્રિયા સ્વરૂપ હવે એની અંદર એ ક્રિયાપદ આપણી પાસે ક્લે છે તો ક્લે માટે છે એ રાજ પ્લે ક્રિકેટ એવરી ડે આજ બાબતની સંદર્ભમાં એ બી જો આપણે લઈએ રાગી ક્રિયાપદ આપણી પાસે ગો છે એનું ગોસ ટુ સ્કૂલ ડે હવે અહીંયા યાદ રાખવા જેવી તો બાબત આપણી પાસે કોઈ હોય તો એવું છે કે એની અંદર આપણે જે પેરેગ્રાફ વાંચીએ છીએ એના વિશેની થોડીક માહિતી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણે એ જોવાનું રહેશે કે ભાઈ જે વિધાન વાક્ય આપણને આપેલું છે એ વિધાન વાક્યની અંદર કરતા પછી તરત જ મૂળ રૂપ આપેલું છે જોઈએ મૂળ રૂપ કરતા પછી તરત ખાસ બીજી બાબત તો ધ્યાન રાખીશું કે આ જે મૂળ રૂપ આપેલું છે એની પહેલા કોઈ સહાયકારક ક્રિયાપદ છે એ હોવું જોઈએ મતલબ કે કરતા પછી સીધું મુખ્ય ક્રિયાપદ અને એ પણ જો મૂળ રૂપનું હોય અથવા તો કરતા પછી આપેલું ક્રિયાપદ એને એસ કે એસ લગાવેલો હોય તો આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે એ સાથે થઈ છે મતલબ કે એને આપણે છે એ સાદો વર્તમાન કાળ ગણીશું આ વાત થઈ હકાર વાક્ય હકાર વિધાન આની સાથે છે એ નકાર વિધાન પણ એ જોવા મળે છે એના વિશે આપણે માહિતી કર્યો ફરી વખતે ખાસ યાદ રાખીશું કે કર્તા ની સાથે એટલે ક્રિયાપદનું મૂળ અથવા તો કર્તાની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું જ્યારે આપેલું હોય ત્યારે આપણે એ આ પ્રકારના એ વાક્યોને સાદા વર્તમાન કાળનું વાક્ય ગણીશું આપણે માહિતી પ્રાપ્ત કરી અંતર્ગત કે મેં કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ અથવા તો એસ કે એસ વાળું છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એ સાબિત થાય છે પણ એ માત્ર હકાર વિધાન પૂરતું છે જ્યારે નકાર વિધાનની આપણે વાત કરીએ તો આ નકાર વિધાનની અંદર એ આપણે કરતા પ્લસ સહાયકારક ક્રિયા વત્તા ક્રિયાપદનું મૂળ કર્મ અથવા અન્ય શબ્દ હવે એ સહાયકારક ક્રિયાપદ તરીકે આગળ રહેતા છે કે સાદો કાળ છે તો એની અંદર એમ સાદા વર્તમાનની અંદર કે ટુ ડુ ના રૂપો આપણે છે એ મૂકતા હોઈએ છે તો એની વાક્ય રચના લઈએ હવે સૌથી પહેલા કરતા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ પ્રશ્ન એ ઉદભવ છે કે કોની સાથે ક્યાં કરતા સાથે ડુ મૂકવું ક્યાં કરતા સાથે ડઝ મૂકવું અહીંયા જે આપણે આગળ જોયું તો કે આપણી પાસે કરતા તરીકે આઈ બી યુ ધે હે શી ઇટ છે તો એની અંદર ત્રીજો પુરુષ એકવચનનો જો કોઈ કરતા હોય તો એની સાથે છે એ આપણે ડુ ત્રીજો પુરુષ એકવચનનો કરતા છે એની સાથે આપણે ડઝ મૂકીશું અને આ સિવાયના કરતાઓ સાથે આપણે છે એ ડુ મૂકવાનું રહેશે તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ કરતા તરીકે આપણી પાસે છે એ આઈ વી યુ અને ધે આટલાઓની સાથે આપણે છે એ ડુ મૂકવાનું રહેશે હી શી ઇટ આટલા કરતાઓ સાથે છે એ આપણે ડઝ મૂકવાનું રહેશે તો આ અંતર્ગત એક વાક્ય આપણે જોઈએ રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ બે
ક્રિયાપદનું મૂળ રૂપ ક્રિકેટ કર્મ એટલે શબ્દ તરીકે કર્તા તરીકે જ્યારે આ ત્રીજો પુરુષ એક વસ્તુ સિવાયનો કર્તા આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે એની સાથે ડુ એ મૂકીશું અને એના પછી જે એ ક્રિયાપદનું મૂળ મતલબ કે નકાર વાક્ય આપણે બનીએ છીએ તેમાં તમામ પ્રકારના કર્તા સાથે છે એ મુખ્ય ક્રિયાપદ છે એ મૂળ રૂપ આવશે ડુ અને ડર એ ત્રીજો પુરુષ એક વચનનો છે કે નહીં એના અંતર્ગત આપણે એ પસંદ કરવાના રહેશે આની સાથે સાથે એ પ્રશ્નાર્થ વિધાનની વાક્ય રચના પણ એ સહાયકારક ક્રિયાપદ આધારિત આપણે જોઈએ તો એની અંદર સૌથી પહેલા છે એ તમારે ડુ અથવા ડર પ્લસ કરતા પ્રશ્નાર્થ વાક્ય છે એ નકારની અંદર નથી પૂછવામાં આવ્યો તો એની સાથે સીધું ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દ મૂકવાના રહે છે ઉપરના વાક્યનું આપણે પ્રશ્નાર્થમાં રૂપાંતરણ કરીએ તો સૌથી પહેલું વાક્ય રાજ છે એની સાથે ડઝ વાપરેલું છે તો પહેલા વાક્યમાં ડઝ રાજ પ્લે ક્રિકેટ પ્રશ્નાર્થ ચિહ્ન આપણે છે એ સાથે કરીશું હવે આ જ વાક્યના સંદર્ભમાં આપણે બીજું વાક્ય એ જોઈએ તો બીજા વાક્યની અંદર છે એ ડુ I eat pani puri. પ્રશ્ન છે હવે સાદો વર્તમાન કાળ છે એની બેઝિક માહિતી કે જેના આધારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે કે નહીં એને તપાસવા માટે ફરી વખત આપણે એ જોઈએ તો સૌથી પહેલા સાદો વર્તમાન કાળ છે એ રોજિંદી ક્રિયાઓ માટે કે જે ટેવ ઉપજ થતી હોય સામાન્ય રીતે કોઈ વિષય છે તેના સૂત્રો હોય એના નિયમો છે એ દર્શાવવા માટે અને એનાથી વધારે આગળ કે ભાઈ મોટા ભાગે અંગ્રેજી ભાષાની અંદર સૌથી વધારે વપરાતા કાળ તરીકે જ્યારે સાદો વર્તમાન કાળ છે તો એના વિશેની માહિતી અંદર આપણે જોયું કે ભાઈ જો વર્તમાન કાળની અંદર સાદા વર્તમાન કાળની અંદર એ આપણે વિધાન વાક્ય અકાર વાક્ય વિશે માહિતી મેળવતા હોઈએ તેની અંદર એક યાદ રાખવું કે કરતા પછી છે એ કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અથવા તો ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ એ તમને જોવા મળશે એની સાથે છે એ નકાર અને પ્રશ્નાર્થ વિધાનની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે જો તમને ડુ કે ડઝ જોવા મળે છે તો આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે એ હોય છે અને આ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે એનું રૂપાંતરણ આપણે જ્યારે અન્ય કાળમાં કરવા જઈ રહ્યા હોય ત્યારે એ ખાસ યાદ રાખીશું કે એની અંદર કરતા ની સાથે રહેલું સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ એમને ક્યાં કાળનું છે એ જોઈ અને એનું રૂપાંતરણ કરીશું હવે પછીના વર્ગની અંદર આપણે છે એ સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવીશું અને સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં કઈ રીતે રૂપાંતરણ કરવું એ બાબતે થોડું વિશે છે એ માહિતી આગળના વિડીયો